નમસ્કાર, હું નિશિત. આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ. આ બુલેટિન મેનેજર કરીશું સમાચારો સંક્ષિપ્તમાં. ઇન્ડોનેશિયામાં સતત ભૂકંપના આંચકાના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા એક સપ્તાહમાં ત્રીજો ભૂકંપ નોંધાયો, ત્યારે અત્યાર સુધી ભૂકંપમાં મૃતકોનો આંક 300 પાર પહોંચ્યો છે. ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.9 મપાઈ હતી. હજી કેટલાય લોકો કાટમાળમાં દટાયેલા છે. તંત્ર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે. ભૂકંપના નાના નાના આંચકા હજી યથાવત છે, જેને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે. રાજ્યમાં 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો. મોટાભાગના તાલુકામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો. 90 તાલુકામાં 1 મિલીમીટરથી 45 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે 4 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા રાજ્યને પાણી પૂરું પાડતા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત ઘટાડો નોંધાયો. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 2331 ક્યુસેક થતાં ડેમની જળસપાટી 110.95 મીટર પર પહોંચી, જ્યારે ડેમમાંથી પાણીની આવક 3706 ક્યુસેક રહેવા પામી છે, જેના કારણે IBPT ટેનલ બંધ કરવામાં આવી છે. ડેમની સપાટીમાં 110.64 મીટરનો વધારો નોંધાતા ફરી IBPT ટનલને શરૂ કરવામાં આવશે. હાલ ડેમમાં 33.31 મિલિયન ક્યુબિક મીટર ડેડ સ્ટોક પાણીના જથ્થાનો સંગ્રહ કરવામાં આવેલો છે. હૈદરાબાદના વિવિધ વિસ્તારોમાં મધરાતથી મૂશળધાર વરસાદ પડ્યો, જોકે મૂશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ગરકાવ થયા. બીજી બાજુ અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાવાની ફરિયાદ જોવા મળી. હવામાન ખાતા દ્વારા આગામી 24 કલાક સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ. હિમાચલ પ્રદેશના બિલાસપુર ખાતે ભૂસ્ખલનની ઘટના બનવા પામી. ગઈકાલે હિમાચલ પ્રદેશના બિલાસપુર ખાતે ભારે વરસાદ પડ્યો હતો. રસ્તા પરથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી, બાદમાં રસ્તો ખુલ્લો મુકાયો હતો. બિલાસપુરના ઉમરબીન બારથીન રોડ પર આ ઘટના ઘટી હતી. કેરળમાં ભારે વરસાદના કારણે વિનાશક પરિસ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદના કારણે એક બાજુ ભૂસ્ખલનની ઘટના ઘટી, અચાનક પહાડ પરની જમીન ધસી પડતા એક વ્યક્તિ દટાયો હતો, જેને તંત્ર દ્વારા બચાવી લેવાયો. વરસાદના કારણે સમગ્ર કેરળ જાણે ડૂબી ગયું તેવા નજારો સામે આવ્યો. અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા. બીજી બાજુ ગામો બેટમાં ફેરવાઈ જતા લોકો પાણીમાં ફસાયા હતા. કેરળમાં છેલ્લા 2 થી 3 દિવસથી ભારે વરસાદને પગલે તબાહીનો માહોલ છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદના કારણે 26 થી વધુ લોકોના મોત નિપજ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારે વરસાદ પડશે. ઇડુક્કીમાં ભેખડો ધસી પડવાના બનાવોમાં 10 લોકોના મોત થયા. મલપ્પુરમમાં 5 લોકો, કન્નૂરમાં 2 અને વાયનાડ જિલ્લામાં 1નું મોત થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે મુખ્યમંત્રી પિનારાય વિજયન સાથે રાજ્યમાં પૂરની સ્થિતિને લઈ ચર્ચા કરાય છે. અસરગ્રસ્તોને સંભવિત મદદ કરવામાં આવશે. અમે આ ખરાબ પરિસ્થિતિમાં કેરળના લોકો સાથે ખભેથી ખભો મિલાવીને સાથ આપીશું. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદી ગાંડીતૂર બની છે, ત્યારે કાવડ લઈને ઉત્તરાખંડમાંથી હરિદ્વાર માટે પસાર થતા 111 કાવડિયા નદીમાં ડૂબવા જતા તેમને સ્થાનિક પોલીસ અને SDRFની ટીમ દ્વારા બચાવી લેવાયા છે. અંદાજે 3 કરોડ કાવડિયાઓ ભગવાન શિવનો જલાભિષેક કરવા હરિદ્વાર જવાના છે. તેવામાં ઉત્તરાખંડમાં આ દુર્ઘટના થતા પહેલા કાવડિયાઓને બચાવી લેવાયા. ઉત્તરાખંડમાં છેલ્લા સપ્તાહથી મુશળધાર વરસાદને કારણે ઉષ્ણતમ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મહારાષ્ટ્રના નાલાસોપારાના ભંડાર અલીમાંથી વિસ્ફોટક મળી આવતા ATS દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ATSએ જપ્ત કરેલો સામાન દેશી બોમ્બ હોવાની આશંકાને પગલે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ હતી. પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે રાજ્યોના બજાર ભાવથી 15 રૂપિયા પ્રતિ કિલો ઓછા ભાવ પર દાળ આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ આ દાળનું વિતરણ કરશે. સરકારે જથ્થાબંધ બજાર ભાવથી 15 રૂપિયા પ્રતિ કિલો ઓછા ભાવના દરે 34.88 લાખ મેટ્રિક ટન તુવેર, ચણા, મસૂર, મગ અને અડદની દાળ આપવાનો પ્રસ્તાવ કર્યો છે. આ યોજના હેઠળ પહેલાના ધોરણે આ લાભ અપાશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે BCCIને મોટી રાહત આપતા નવા બંધારણને સામાન્ય ફેરફાર સાથે માન્યતા આપી દીધી છે. સાથે જ એક રાજ્ય એક વોટમાં બદલાવની સાથે સૌરાષ્ટ્ર, વડોદરા, મુંબઈને, વિદર્ભના ક્રિકેટ એસોસિએશનને બોર્ડની પણ સંપૂર્ણ સભ્યતા આપી દીધી છે. કોર્ટે લોઢા કમિટીની એક રાજ્ય એક વોટની ભલામણ ફગાવી દીધી.
મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાનીવાળી પીઠે કેટલાક સંશોધનો સાથે બીસીસીઆઈના બંધારણના ડ્રાફ્ટને પણ મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને નવા બંધારણને 4 અઠવાડિયાની અંદર બદલવાનો આદેશ આપ્યો છે. સાથે રાજ્યો અને અન્ય સભ્ય એસોસિએશનને 30 દિવસમાં રજીસ્ટર કરવાનો આદેશ અપાયો છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં જ રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણને જીત થઈ છે. હવે રાજ્યસભાના નવા ઉપસભાપતિ હરિવંશ નારાયણ છે. હરિવંશનો 125 વોટથી વિજય થયો. હરિવંશ નારાયણની જીત થતાં પીએમએ તેમને શુભેચ્છા પાઠવી. 2 સાંસદોનો વોટિંગ માટે ગેરહાજર રહ્યા હતા અને આખરે રસાકસી વચ્ચે હરિવંશ નારાયણને જીત થઈ. 7મા વેતન આયોગની ભલામણની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને તહેવાર પર મોદી સરકાર તરફથી મોટી ભેટ મળવાના સારા સમાચાર મળી રહ્યા છે. મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી હેઠળ વિદેશ યાત્રાનો વિકલ્પ આપશે. લાંબા વિચાર બાદ આ પ્રસ્તાવને સરકારે માની લીધો છે. સરકારના આ કદમથી સામાન્ય ચૂંટણીથી કેન્દ્રીય કર્મચારીઓને મનાવવાનો પ્રયાસ હોવાનો દાવો કરાયો છે. જોકે કેન્દ્રીય કર્મચારીઓએ ક્યાં ક્યાં દેશમાં એલટીસી હેઠળ વિદેશ પ્રવાસ કરી શકશે તે સરકાર નક્કી કરશે. શરૂઆતમાં 10 દેશોમાં ફરવાની પરવાનગી અપાઈ શકે છે. ટીઓપીટી હેઠળ આ સુવિધા ક્યારે અને ક્યાં ક્યાં દેશોમાં મળશે તે પીએમ મોદીના નિર્દેશ બાદ નક્કી કરાશે. સંસદમાં રાફેલ ડીલને લઈને સંસદ પરિસરમાં કોંગ્રેસ, સીપીઆઈ અને આરજેડી અને આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું. રાફેલ ડીલ મુદ્દે મોદી સરકાર પર આરોપ લગાવી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, અંબિકા સોની સહિત કોંગ્રેસી સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાફેલ ડીલ મુદ્દે મોદી સરકારને ઘેરી રાફેલ ડીલ મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. જોકે રાજ્યસભામાં રાફેલ ડીલ પર ચર્ચાનો ઉપસભાપતિએ ઇન્કાર કર્યો હતો. રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. સંસદમાં કોંગ્રેસે વિપક્ષ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ટ્રિપલ તલાક મુદ્દે અમારી સલાહ લેવામાં નથી આવી, જે બાદ વિપક્ષે જોરદાર હોબાળો કર્યો હતો. હોબાળાને પગલે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2:30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને વાયબ્રન્ટ ગુજરાતના સંદર્ભમાં મહત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં મુખ્ય સચિવ ડોક્ટર જયંતસિંહ, અગ્રસચિવ એમ કે દાસ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાતને લઈ ચાલી રહેલી કામગીરી અંગે સમીક્ષા કરાઈ. સાથે જ વાયબ્રન્ટ ગુજરાત માટે બનાવાયેલી વિવિધ કમિટીઓ, ડેલિગેશન સાથે ચર્ચા, પાર્ટનર કન્ટ્રી સાથેની ચર્ચા અને નિમંત્રણ બાબતે ચર્ચા કરાઈ. જેતપુર પેઢલાના મગફળી કૌભાંડ મામલે આજે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. ડીવાયએસપી જેએમ ભરવાડ દ્વારા મજૂરો સાથે ગોડાઉનમાં ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. જલારામ નગરમાં આવેલા સાડીના કારખાનાને ભાડે રાખીને ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. મગફળી ભરવાના બારદાનની ખરીદીમાં કૌભાંડનો આક્ષેપ કોંગ્રેસે કર્યો. 4000 કરોડ રૂપિયાના મગફળી કાંડમાં બારદાન કાંડમાં પણ 138 કરોડના ખર્ચે 1.94 કરોડ બારદાન ખરીદી કરવામાં આવ્યા હતા. આ સમયે 71 રૂપિયાની કિંમતે બારદાન ખરીદાયા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાજ્યના મુખ્યમંત્રી પર સીધો જ પ્રહાર કરતા કહ્યું કે મુખ્યમંત્રીના નજીકના સંકળાયેલા કોલકાતાની ફેક્ટરીમાંથી બારદાનનો જથ્થો ખરીદાયો હતો, જે ગુજરાતની એક કંપનીને સપ્લાય કરાયો હતો અને આ બારદાનનો જથ્થો ગુજકોટને મળેલો છે. મગફળી કૌભાંડ મામલે ગુજરાત કોંગ્રેસ રાજ્યવ્યાપી આંદોલન પર ઉતરશે. કોંગ્રેસના નેતા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું કે મગફળી કૌભાંડ મામલે સરકાર નિષ્પક્ષ તપાસ કરે. આ મામલે કોંગ્રેસના 33 જિલ્લા મથકો પર કોંગ્રેસે હલ્લાબોલ કરશે અને કોંગ્રેસના તમામ નેતાઓ મેદાને ઉતરશે. કોંગ્રેસમાં નવી નિમણૂકને લઈ હાઈકમાન્ડની મહોર. સુરત, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં બદલાશે શહેર પ્રમુખ. દેશમાં વધી રહેલી નફરતને દૂર કરવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના સંદેશ બાદ યુથ કોંગ્રેસ દ્વારા નફરત છોડો દેશ બચાવો રેલીનું અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પ્રસ્થાન કરવામાં આવ્યું. પૂર્વ મંત્રી બાબુ પોખીરિયા ફરી વિવાદમાં આવ્યા. જામનગર પરવાડા ગ્રામ પંચાયત દ્વારા સરકાર અને બાબુ પોખીરિયા સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. હાઈકોર્ટમાં કરાયેલી પિટિશનમાં પોરબંદર પંથકની કરોડોની જંગલની જમીન, અંદાજે 200 હેક્ટર જમીન પચાવી પાડ્યાનો આરોપ લગાવાયો. હાઈકોર્ટની અરજીમાં બોખીરિયા ઉપરાંત 2 જમાઈ અને 2 પુત્રને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. બોખીરિયાએ 300 કરોડની જમીન પોતાના જમાઈ પુત્રની માલિકીની કંપનીને આપી હોવાનો પરવાડા ગ્રામ પંચાયતે આરોપ લગાવ્યો છે. સરકારે જંગલ ખાતાની આ જમીન વર્ષ 2000માં આપી હતી, ત્યારે આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સાબરકાંઠાના ઈડરના
કોટાસણ ગામના સરપંચ વિરુદ્ધ ગામ લોકોએ જ નોંધાવી પોલીસ ફરિયાદ. સાબરડેરીના ભાવ વધારા મુદ્દે ગેરમાર્ગે દોરતા ગામ લોકોએ ફરિયાદ કરી. ગ્રામજનોએ આ અંગે સરપંચ સહિત 6 લોકો સામે રાઇટિંગનો ગુનો દાખલ કરાવ્યો છે. અમદાવાદના હાર્દિક પટેલના આમણાંત ઉપવાસના મામલામાં આજે હાર્દિક પટેલ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત કરશે, જેમાં આમણાંત ઉપવાસ માટે અન્ય પ્લોટ ફાળવવા અંગે રજૂઆત કરશે. હાર્દિક પટેલે 3 મેદાનમાંથી 1 મેદાન ઉપવાસ માટે ફાળવવા અગાઉથી જ લેખિતમાં અરજી કરી હતી. ગાંધીનગર કોર્ટમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વકીલ અને જજ વચ્ચે તકરાર થતાં જજના વર્તનથી વકીલો રોષે ભરાયા. જે બાદ રોષે ભરાયેલા વકીલ જજના વર્તન સામે કોર્ટ પરિસરમાં જ હડતાલ પર ઉતર્યા હતા. એએમસી અને પોલીસની દબાણ ઝુંબેશ 8મા દિવસે પણ યથાવત છે. પોલીસ અને એએમસી દ્વારા સરખેજ શાંતિપુર ચોકડી તરફ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. મોટા મશીનોની મદદથી દબાણો હટાવવામાં આવ્યા. શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવવાની કામગીરી યથાવત છે. અમદાવાદ વેસ્ટ ટ્રાફિક ડીસીપીએ પોલીસકર્મીઓને દંડ ફટકાર્યો. 20 પોલીસકર્મીઓને ગઈકાલે ટ્રાફિક ડીસીપી દ્વારા દંડ ફટકારવામાં આવ્યો. નિયમ ભંગ કરવા માટે 20 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કર્યા બાદ દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક વેસ્ટ ડીસીપી સંજય ખરાટ દ્વારા હેલ્મેટ ન પહેરી નિયમ ભંગ કરનારને દંડ ફટકારવામાં આવ્યો. અમદાવાદમાં આજે આરટીઓની 12 ટીમો દ્વારા શહેરની 10 જેટલી શાળામાં ચેકિંગ હાથ ધરાયું. સ્કૂલમાં જતા બાળકોની સેફટી માટે સ્કૂલવાન રિક્ષાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આરટીઓની ટીમ દ્વારા ભયંગદેવ ઘાટોડિયા સાબરમતીમાં ચેકિંગ હાથ ધરાયું. જે સ્કૂલોની બસો દ્વારા વધારે બાળકોને બેસાડવામાં આવે છે તેવી સ્કૂલ બસોને દંડ ફટકારાયો છે, જેમાં આરટીઓએ થલતેજ પાસેની ફ્લોરોસન્ટ શાળામાં 5 જેટલી સ્કૂલવાનને દંડ ફટકાર્યો. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં મનપા દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરી જજ ક્વાર્ટર્સની બાજુમાં આવેલી સોસાયટીમાં 15 જેટલા મકાનોમાં ગેરકાયદે કરવામાં આવેલા બાંધકામને હટાવવામાં આવ્યા.